મધેપુરા વિસ્તારમાં મહિલા મૂર્તિકાર પર બળાત્કાર ગુજારનારા પિતા પુત્ર પૈકીના પિતાની પોલીસે ધરપકડ કરી પુત્રની શોધખોળ હાથ ધરી છે. મહિલા મૂર્તિકારે હાથ ઉંચીને આપેલા રૂપિયા 2 લાખનું જાણી કરાતા પિતા પુત્ર મહિલાના ઘરે આવ્યા હતા. મહિલા મૂર્તિકાર નિકલતાનો લાભ ઉઠાવી તેણીને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ મહિલા મૂર્તિકારે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કરતા એક આરોપીની ધરપકડ કરી આગળની તપાસ મૈદરપુરા પોલીસે હાથ ધરી છે. મધેપુરા પોલીસ મથકની હદમાં આવેલા લાલ દરવાજો ખાતે ગણપતિ અને દશામાની મૂર્તિ બનાવનાર મહિલા પર પિતા પુત્ર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોકડે નોંધાઈ છે. મહિલા મૂર્તિકારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા શિવકુમાર કિશન પારકરના સંપર્કમાં તેણી આવી હતી. શિવકુમાર દ્વારા મૂર્તિના 3-4 ગ્રાહકો મહિલા પાસે મોકલ્યા હતા, જેથી મહિલા મૂર્તિકારના પતિ અને મહિલા જોડે મિત્રતા થઈ હતી. વર્ષ 2015માં મધેપુરા વિસ્તારમાં આવેલા મંછરપુરા ખાતેનું પોતાનું મકાન મહિલાએ વેચી નાખ્યું હતું, જે રૂપિયામાંથી શિવકુમાર પારકરને હાથ ઉછીના રૂપિયા 2 લાખ આપ્યા હતા, જે રૂપિયા સમયમર્યાદામાં ચૂકવી આપવાનો વાયદો કર્યો હતો. ધંધો કરવા માટે માંગેલા રૂપિયા 5-6 મહિનામાં પરત કરી દેવાનો વાયદો કર્યો હોવા છતાં પણ રૂપિયા પરત આપવામાં આવ્યા ન હતા, જેથી મહિલાએ વારંવાર ઉઘરાણી કરી હતી. એટલું જ નહીં પરંતુ મહિલા અને પતિનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારબાદ દારૂના નશામાં શિવકુમાર મહિલાના ઘરે આવ્યો હતો, જેનો ગેરલાભ ઉઠાવી બળજબરીપૂર્વક તેણીને બેડરૂમમાં લઈ જઈ ચપ્પુની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે મહિલાએ મધેપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે શિવ પારકર અને તેના પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસે શિવકુમાર પારકરની ધરપકડ કરી છે, જ્યારે શિવ પારકરના પુત્ર વેદાંતની પણ હાલ શોધખોળ હાથ ધરી છે. મારું નામ હેતાલે જ્વાલ, એડવોકેટ હેતાલે જ્વાલવાલા. મારો મોબાઈલ નંબર છે 9724524712. હેતલબેન, શેના માટે તમે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે? એમાં એવું છે કે આ બેન પીડિત હતા, મેદરપુરા પોલીસ સ્ટેશન મેદરપુરા વિસ્તારમાં રહી છે, ને એમણે મારો સંપર્ક કરેલો કે એમની સાથે શોષણ થયું છે એ બાબતે. બરાબર, ત્યારબાદ? એના પછી એમણે મને બધી હકીકત જણાવી કે આવી રીતે મારું શોષણ થયું છે, પિતા પુત્રએ મળીને મારું શોષણ કરેલું છે, એના બાબતે મને મુલાકાત કરેલી, જેથી મેં એમને ન્યાય અપાવવા માટે મેદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલો છે. પરંતુ હજી પિતાની ધરપકડ થઈ છે, પુત્ર ફરાર છે. પોલીસ તરફથી કેવો રિસ્પોન્સ મળ્યો છે તમને? પોલીસ તરફથી જોઈએ એવો રિસ્પોન્સ નથી મળ્યો, જોઈએ એવી ફરિયાદીના કહેવા પ્રમાણે ફરિયાદ દાખલ કરવામાં નથી આવેલી. અને બીજું એવું કે તમે આ ફરિયાદ સંદર્ભે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ મળ્યા છો? જી. હર્ષભાઈ સંઘવીના કાને પણ વાત ગઈ છે, છતાં પણ પોલીસ કેમ જે રીતે કરવું જોઈએ તે રીતે કાર્યવાહી નથી કરી રહી? આ અમને લાગે છે સાહેબ, ત્યાં સુધી છે ને તે પોલીસ છે ને એક તરફથી જોઈ છે ને તપાસ કરે છે. પોલીસે નિષ્પક્ષ રીતે તપાસ કરવી જોઈએ, જે આ કેસમાં નથી થઈ રહી. તો હવે પોલીસ આ કેસમાં તપાસ નહીં કરતો તો આપ એડવોકેટ તરીકે કઈ રીતે આગળ ચાલશો? હું લીગલી આગળ ચાલીશ સાહેબ. હું મૈદરપુરા વિસ્તારમાં રહું છું, મારા પતિ અને મારા બાળકો સાથે. બેન, તમારી સાથે શું ઘટના બની હતી ને કઈ રીતે? 2013માં મારા મિસ્ટરના મિત્ર હતા. શું નામ હતું? શિવકુમાર પારકર. બરાબર. જેમણે અમારા સાથે મિત્રતા વધાવી અને પછી 2015માં 2 લાખ રૂપિયા લઈ ગયા. શું કહીને લઈ ગયા પૈસા? અમને આપો ઉછીના પેટે, પછી હું તમને પાછા આપી દઈશ. બરાબર. અને ઘરમાં કોઈને ખબર નહીં હતી અને મેં પૈસાનો વ્યવહાર કરેલો. બરાબર. પછી તમે પૈસાની માંગણી કરી તો? પૈસાની માંગણી કરી તો એ કે આવે એટલે આપીશ એવી રીતે. બરાબર. પણ પછી અમારે ગરીબ વર્ગથી હતા એટલે 2 લાખ એટલે અમારા માટે ખૂબ મોટી રકમ હતી. માંગણી કરીને પછી એમણે ઘરે એમ કે એક દિવસ એવું બન્યું કે હું ઘરે આવું છું અને ઘરે આવીને આ રીતે શોષણ કર્યું. તમારી સાથે શારીરિક શોષણ કર્યું? કેટલા સમયથી એવી રીતે શારીરિક શોષણ કરતો હતો તમારી સાથે? 2-3 વાર થયું. બરાબર. ત્યાર પછી તમે શું કર્યું? પછી અમે અમારા એડવોકેટ મેડમ હેતલ એચ વાલવાલાનો સંપર્ક લીધો, જેમનો મોબાઈલ નંબર છે 9724524712 છે. એનો હું ખૂબ આભાર માનું છું કે જેઓએ મને આપણા ગૃહમંત્રી સાહેબ શ્રી હર્ષ સંઘવી સાહેબ પાસે લઈ ગયા
અને ગૃહમંત્રી સાહેબનો હું આભાર માનું છું કે તેઓએ ગૃહમંત્રીનું પદ સ્વીકારી આપણા દેશના મા બેન સુરક્ષિત રહે છે. આ મારી હકીકતને ધ્યાનમાં લઈને મને ન્યાય આપશો. બરાબર છે. ત્યારબાદ તમે તમારા વકીલ મારફતે ક્યાં ગુનો દાખલ કરાવ્યો હતો? મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં. અને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પછી આ આરોપીની ધરપકડ થઈ ગઈ છે? થઈ ગઈ છે. બરાબર છે, બરાબર છે. હવે તમે બે જણા એને આજે તમારા ઘરે જે એમને પૈસા લીધા અને તમારું શારીરિક શોષણ કરતું થયું હતું ને એમની સાથે બીજું કોણ હતું? એમનો બાબો હતો. બરાબર. એમનો બાબાનો શું રોલ છે? એ પણ ફર્સ્ટ એમને કર્યું ને સેકન્ડ એમને શોષણ. એટલે પિતા પુત્ર બંને શારીરિક શોષણ કર્યું. હવે પોલીસ તરફથી તમને કેવો સાથ સહકાર મળ્યો છે? જોઈએ એવો રિસ્પોન્સ નથી પોલીસ તરફથી. બરાબર છે. અને આ જે આરોપી છે તે તમને ભાજપના કોઈ નેતાઓ સાથે મારા સારા સંબંધ છે એવું કંઈક કહેતો હતો, એવી સાચી વાત છે? હા, એ તો કહે જ છે ને. બરાબર. કયા ભાજપના નેતાનું નામ આપતો હતો? પાટીલ સાહેબનું નામ આપતા હતા.